रॉकेट गतिए वधी रहेला कोरोनाए राज्य में रीतसरनो हाहाकार मचाव्यो छे। छेल्ला 24 कलाक में राज्य में अत्यार सुधीना सौथी वधु केस नोंधाया 8920 नवा केस आवता तंत्रनी चिंता वधी छे। एटलुं ज नहीं, छेल्ला 24 कलाक में राज्य में कोरोनाए 94 लोकोनो भोग लई लीधो। अमदावाद में सौथी वधु 2842 केस नोंधाया, ज्यारे के वधु 25 दर्दीना मोतथी खळभळाट मची गयो। आ तरफ सूरत में पण नवा 1920 केस नोंधाया छे अने 26 दर्दीओना मोत थया छे। तो राजकोट में नवा 759 केस, वडोदरा में 600 केस नोंधाया, ज्यारे जामनगर में नवा 314 केस नोंधाया, तो गांधीनगर में 142 केस नवा सामे आव्या। अमदावाद में गुजरात व्यापारी महामंडल की अपील, व्यापारियों ने सूचना आपवामां आवी छे। शनि रवि दुकानों बंद राखवा माटे सूचन करवामां आव्युं छे। आजे अने आवतीकाले तमाम दुकानों बंद रहेशे, तो कोरोना नुं संक्रमण अटकाववा माटे अपील कराई छे। फूड अने जीवन जरूरियातना धंधा साथे संकळायेला कर्मचारीओनो 2 दिवसनो पगार न कपाय ते माटे पण सूचना आपवामां आवी। कोरोना दर्दियों माटे सारा समाचार। राज्य सरकारे महत्वनो निर्णय लीधो छे। सीटी स्केनो महत्तम भाव नक्की करवामां आव्यो छे, 3000 नक्की करायो छे। 3000 थी वधु भाव लई शकाशे नहीं। लेबोरेटरी जो वधारे भाव लेशे तो कार्यवाही करवामां आवशे। राज्यना तमाम स्थळे आ अंगेनो निर्णय जे छे ते अमली बनावायो छे। संकटना आ समयने पण केटलाक तत्वो पोतानी कमाणी माटेनो अवसर मानी बैठा छे। दररोज कोई ने कोई शहेरमांथी रेमडेसिविर इंजेक्शननी काळाबજારી करनारनो पर्दाफाश थई रह्यो छे। વલસાડમાં વાપીમાંથી પણ આવી જ બે પાપીઓ ઝડપાયા છે। મહામારીના આ સમયમાં પણ મહાપાપીઓ બિલાડીના ટોપની જેમ ફૂટી નીકળ્યા છે। દ્રશ્યોમાં જોવા મળી રહેલા આ છે વરુણ, સુરેન્દ્ર કુંદ્રા અને મનીષ સિંહ, જે બંને કરતા હતા રેમડેસિવિરની કાળાબજારી। બંને આરોપીઓ દર્દીના સગાની મજબૂરીનો ફાયદો ઉઠાવી એક ઇન્જેક્શનના 12-12 હજાર રૂપિયા પડાવતા। વાપીમાં રેમડેસિવિરની કાળાબજારી થતી હોવાની બાતમીના આધારે વલસાડ એસઓજીએ તપાસ શરૂ કરી। પોલીસે દર્દીના સગા સંબંધી બંને રેમડેસિવિરની દલાલી કરનાર એ શખ્સને વાપી નજીક હાઈવે પર બોલાવ્યો અને 12 ઇન્જેક્શન માંગ્યા। આરોપીએ તરત જ ખિસ્સામાંથી લેબલ વિનાના 12 રેમડેસિવિર ઇન્જેક્શનને કાઢી 1,44,000 માંગ્યા। પોલીસે તરત જ તેને દબોચી લીધો। ફર્નિચરનો વેપાર કરતા વરુણે કબૂલ્યું કે આ ઇન્જેક્શન તેણે દબણની બ્રુક ફાર્મા કંપનીના ટેકનિકલ ડાયરેક્ટર મનીષ સિંગ પાસેથી લીધા, જેના આધારે પોલીસે છટકું ગોઠવી મનીષને પણ ઇન્જેક્શન આપવા માટે બોલાવ્યો અને ઝડપી પાડ્યો। બ્રુક ફાર્મા કંપની પાસે કેન્સરની દવા અને રેમડેસિવિર ઇન્જેક્શન બનાવવાનું લાયસન્સ છે। કેન્દ્ર સરકારે હાલ રેમડેસિવિરની નિકાસ પર પ્રતિબંધ મૂક્યો છે, જ્યારે મનીષ સિંગે એ જથ્થામાંથી ઇન્જેક્શન કાઢીને બારોબાર કાળાબજારી કરી કમાણી કરતો। આરોપીની પૂછપરછ ચાલુ છે, 2 જેટલા દર્દીઓને એણે આપ્યા હોવાનું એ જણાવે છે। તે બાબતમાં કયા દર્દીઓને ક્યારે આપ્યા છે એ બાબતની હજી તપાસ ચાલુ છે। આજે રેમડેસિવિર ઇન્જેક્શન મેળવવા માટે દર્દીઓના સ્વજનો 24 કલાક રજળપાટ કરી રહ્યા છે, ત્યારે સ્વજનોનો જીવ બચાવવાની મજબૂરી કાળાબજારી કરનાર માટે અવસર બની ગઈ છે અને મહામારીમાં મહાપાપ કરાઈ રહ્યું છે। ભરતસિંહ વાઢેર, ન્યૂઝ 18 ગુજરાતી, વાપી।